શહેરના કારેલીબાગ વિસ્તારમાંથી 10 ફૂટથી વધુના મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। કારેલીબાગ વિસ્તારમાં મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। આ મગર વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી દેખાઈ દેતા લોકોમાં ફફડાટ હતો। અંદાજે 10 ફૂટથી વધુના મહાકાય મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। વડોદરાના કારેલીબાગ કાસમવાડા કબ્રસ્તાન નજીકની આ ઘટના છે। વન વિભાગ તેમજ ખાનગી સંસ્થાની ટીમ દ્વારા મગરના રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી। સ્થાનિક કાઉન્સિલરની રજૂઆતને ધ્યાનમાં રાખી મગરને રેસ્ક્યુ કરવા માટે પાંજરું મૂકવામાં આવ્યું હતું, જેમાં મગર પાંજરે ઘુરાયો હતો, પરંતુ જ્યાં પિંજરું મૂકવામાં આવ્યું હતું ત્યાંથી પિંજરું બહાર નીકળી શક્યું ન હતું, જેથી ક્રેનની મદદ લેવામાં આવી હતી। અગાઉ મગર દ્વારા ગાય બકરી તેમજ ભૂંડનું મારણ કરવામાં આવ્યું હતું, જેને લઈને સ્થાનિકોમાં ભારે ફફડાટ હતો। વન વિભાગ અને ખાનગી સંસ્થા દ્વારા મગરને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જેને જોવા લોક ટોળા એકત્ર થયા હતા। ક્રેન વડે મગરનું રેસ્ક્યુ કરાયું હોવાની વડોદરામાં પ્રથમ ઘટના છે। મગર પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। કાસમવાડા કબ્રસ્તાન કારેલીબાગ વિસ્તાર, ત્યાં ચતુરભાઈની ચાલી આવેલી છે, જે વિશ્વામિત્રીથી ખૂબ નજીક છે, અને ત્યાં છેલ્લા 10-15 દિવસથી એક મગર ઉપર આવીને ગાય કૂતરા ભૂંડ જેવા પશુઓનો શિકાર કરતો હતો। ત્યાંના સ્થાનિકોની રજૂઆત હતી કે અમારા બાળકો ત્યાં રમે છે અને કોઈને કંઈ જાનહાનિ ના કરે, તેને ધ્યાનમાં રાખીને તેના કાઉન્સિલર શ્રી શ્વેતાબેન ચવાણને રજૂઆત કરતા તેમને જીએસપીસીનો સંપર્ક કરતા અને સામાજિક વનીકરણ વિભાગના આરએફઓ મેડમ શ્રી નિધિબેન દવેને લેટર આપતા તરત જ જીએસપીસી અને સામાજિક વનીકરણની ટીમ દ્વારા એક પિંજરું મૂકવામાં આવ્યું હતું અને એ પિંજરામાં આજે સવારે 10 ફૂટનો મહાકાય મગર પકડાઈ ગયો છે અને એને સાવચેતીપૂર્વક ફોરેસ્ટમાં સોંપેલો છે। જગ્યા વ્યવસ્થિત ન હોવાથી અને મગરનું વજન હોવાથી ક્રેનની મદદથી સાવચેતીપૂર્વક મગરને ઉંચકીને કાઢવામાં આવેલો છે। જાનહાની કોઈ નહીં, ગાય કૂતરા ભૂંડનો રોજ જ શિકાર કરતો હતો અને કોઈ બાળકને કે કોઈને જાનહાની ના થાય તે અનુસંધાને આ મગર રેસ્ક્યુ કરવામાં આવેલો છે। કાસમવાલા બ્રિજ કબ્રસ્તાન અને ચતુરભાઈની ચાલીના નીચે વસાહત છે, અને જ્યાં મગર 10-1 દિવસથી દેખાઈ રહ્યો હતો, એટલે પહેલાં રેસ્ક્યુ કરવાનો ટ્રાય કર્યો હતો, પણ મગર ખૂબ જ મહાકાય હોવાથી એણે દોરડું તોડી નાખ્યું હતું અને તે ત્યારબાદ એ મગરે જ 4-5 કૂતરા, 2 ભૂંડ અને બકરાઓનો શિકાર કરેલ છે। એટલે સ્થાનિકોની રજૂઆત હતી કે કોઈ જાનહાનિ ન થાય તેના માટે મગરને પકડવો ખૂબ જ જરૂરી છે, એના માટે તેના સ્થાનિકોએ રજૂઆત કરી હતી। ત્યારે જીએસપીસીના રાજ ભાવસાર સાહેબ અને ફોરેસ્ટ વિભાગના આરએફઓ નિધિ મેડમને રજૂઆત કરતાં લેખિતમાં મેં આપ્યું હતું કે પાંજરું મૂકવાની વ્યવસ્થા કરવામાં આવે, એટલે ગઈકાલે ત્યાં પાંજરું મૂકવામાં આવ્યું હતું અને આજરોજે મગર પકડાઈ ગયો છે। પણ રસ્તો સાંકડો હોવાથી એને ખેંચવામાં તકલીફ પડવામાં કારણે ક્રેન દ્વારા એને બહાર કાઢવામાં આવ્યો છે અને સુરક્ષિત એને વન વિભાગને સોંપવામાં આવ્યો છે। હાલ એક મગર તો છે જ, એક મગર પકડાઈ ગયો છે, બીજા મગર ત્યાં દેખાઈ જ રહ્યો છે, એટલે એક મગરને સુરક્ષિત પહોંચાડ્યો, હવે બીજો પણ એને એવી જ રીતે રેસ્ક્યુ કરી અને વન વિભાગમાં સોંપવામાં આવશે। જાનહાનિમાં માણસની જાનહાનિ નથી થઈ, પણ 4-5 કૂતરા બકરી અને ભૂંડનો ભોગ લીધેલ છે એ જ મગરે, અને હજુ પણ એ લોકો આવું જ કરી મગર આજ જાનહાનિ કરી, એટલે પ્રાણીઓનો શિકાર કરી જ રહ્યા છે, જેના કારણે જ એને રેસ્ક્યુ કરવો ખૂબ જરૂરી છે। હું શ્વેતા ચૌહાણ ઉત્તેકર, વોર્ડ નંબર 7, કાઉન્સિલર। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।